આ મોડેલનું નામ છે રેખાઓની સંખ્યા કેવી. સર તમે જોઈ શકો છો કે આપણે બે શિરોબિંદુઓથી એક રેખા મળે છે, ત્રણ શિરોબિંદુઓથી ત્રણ રેખા મળે છે. એવી રીતે આપણને બે ત્રણ પછી આગળ જતાં જતાં આપણને કહેવું મુશ્કેલ પડે છે કે ચાર શિરોબિંદુ છે તો કેટલી રેખા, તો તે આપણે જોઈશું. સર તમે જોઈ શકો છો કે આ ચાર શિરોબિંદુ છે, ચારમાંથી એક માઇનસ કરો એટલે ત્રણ, ત્રણનો ને ચારનો ગુણાકાર કરો એટલે બાર, બારના અડધા કરીએ એટલે છ. તો સર આપણે જોઈ શકીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ રેખા મળે છે. એવી જ રીતે આ પાંચમાં, પાંચમાંથી એક માઇનસ કરીએ એટલે ચાર, ચારનો ને પાંચનો ગુણાકાર એટલે કે વીસ, વીસના અડધા કરીએ એટલે દસ. તો આ તો આપણને દસ રેખા મળે છે, એક બે ત્રણ ચાર અને પાંચ, આ છ સાત આઠ નવ અને દસ થાય. એવી જ રીતે આપણે તેથી આના ઉપરથી આપણને એક સૂત્ર પણ મળે છે, રેખાઓની સંખ્યા બરાબર એન માઇનસ એક છેદમાં બે.